ફરીથી આપ સૌનું એક વખત એજી હબ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ નવ ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર બાર એનો સ્વાધ્યાય બાર પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રીજો બરાબર છે આપણે અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના દાખલા નંબર એક અને દાખલા નંબર બે સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આજે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના દાખલા નંબર ત્રણનો અભ્યાસ કરવાનો છે ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો સમજ્યા જેવો દાખલો છે એટલે ધ્યાન દેજો એટલા માટે જ તે આ દાખલો મેં સાવ એક અલગ વિડીયો બનાવ્યો છે આ દાખલા માટેનો અલગ રાખેલો છે આ દાખલો બરાબર ઓકે તો શરૂ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બેલાયકન પણ પ્રેસ કરી દેવું જેથી કરીને અમારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતી રહે તો શરૂ કરીએ આપણે ચેપ્ટર બાર હેરોનનું સૂત્ર એનો લેક્ચર નંબર આઠમો તો દાખલા નંબર ત્રણ ની રકમ તમને આપેલી છે કે રાધા રંગીન કાગળનો ઉપયોગ કરી આકૃતિમાં બતાવ્યા મુજબનું એક હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરે છે બરાબર આ માટે વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ શોધો તો મિત્રો આપણે આખા આખા જે આકૃતિ છે એના ઉપરથી કાગળનું ક્ષેત્રફળ નક્કી કરવાનું છે તો આપણને ટોટલ પાંચ સપાટી આપેલી છે પાંચે પાંચ સપાટીનું જુદું જુદું ક્ષેત્રફળ મેળવવું પડશે જુઓ આ પહેલી સપાટી છે ત્રિકોણ આકાર પછી આ જે બીજી સપાટી છે આ રીતે આપણે લંબચોરસ આકારની લેશું કેવા આકારની લેશું લંબચોરસ આકારની બરાબર અહીંયાથી સેજ બેન્ડ વળે છે પરંતુ એને આપણે લંબચોરસ આકારની લેવાની છે ત્યાર પછી જે ત્રીજી સપાટી છે એ અહીંયા છે બરાબર આ ત્રીજી સપાટી છે દર્શાવતો ભૂલાઈ ગયું હતું આ જે ત્રીજી સપાટી છે એ છે આપણો સમલમ ચતુષ્કોણ સમલમ એટલે એમાંથી કોઈ એક નું આપણે મેળવીશું અને આ હશે કાટકોણ ત્રિકોણ હશે કેવા હશે કાટકોણ ત્રિકોણ કારણ કે આપણે આ જે ભાગ છે ને લંબચોરસ ભાગ લીધેલો છે કેવો ભાગ લીધેલો છે લમચોરસ મતલબ અહીંયા નાઇન્ટી ડિગ્રી રચાતો હોય તો અહીંયા પણ નાઇન્ટી ડિગ્રી રચાતો હોય બરાબર એટલે આ કેવા ત્રિકોણ હશે કાટકોણ ત્રિકોણ હશે ત્યાં તો ડાયરેક્ટલી સૂત્ર લાગી જશે એક છેદ બે પાયો ગુણ્યા વેદ એટલે એ બંને સપાટીઓના ક્ષેત્રફળ કેવા મળશે સરખા મળશે બરાબર તો વારાફરતી વાર આપણે એક એક સપાટીઓનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો વાત કરીએ પેલા સપાટી નંબર એક ની તો જે સપાટી પહેલી છે એમાં તમને આ જે બાજુની લંબાઈ દેખાય છે પાંચ સેન્ટીમીટર છે તથા આ બંને બાજુઓ સરખી છે કેવી છે સરખી મતલબ કે સમદ્વી બાજુ ત્રિકોણ છે તથા આ જે બાજુ છે ત્રિકોણની ત્રીજી બાજુ જો આ રીતનો કઈક ત્રિકોણ છે એમાં બે બાજુ માપ એમાં પાંચ પાંચ છે આ જે બાજુ છે એ ત્રિકોણની તો બાજુ છે જ પણ સાથે સાથે લંબચોરસની પણ બાજુ છે તો લંબચોરસની સામસામેની સામેની સરખી હોય તો આ એક સેન્ટીમીટર છે તો આ પણ એક સેન્ટીમીટર જ હોય તેથી આ બાજુનું માપ કેટલું થશે એક સેન્ટીમીટર થશે બાકીની બી બંને બાજુ પાંચ પાંચ સેન્ટીમીટરની થશે તો આપણી પાસે ત્રણેય માપ આવી ગયા તો હવે આપણે આરંભથી ક્ષેત્રફળ શોધી શકીએ હેરોનના સૂત્ર પરથી ચાલો શરૂ કરીએ તો સપાટી નંબર એકનું ક્ષેત્રફળ સપાટી એકનું ક્ષેત્ર ફળ તો એના માટે સૌ પ્રથમ આપણે એની કિંમત કિંમત અને તો હવે અર્ધ મળે એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં બે સૂત્ર તો તમને આવડે છે પાંચ વત્તા પાંચ વત્તા એક ના છેદમાં બે પાંચ ને પાંચ દસ દસ ને એક અગિયાર અગિયાર ના છેદમાં બે બરાબર આ મળી ગઈ આપણને અર્ધ પરિમિતિ હવે હેરોન નું સૂત્ર લગાવીએ તો શું થાય હેરોન નું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે મતલબ કે સપાટી એકનું ક્ષેત્રમાં એસ માઇનસ સી ચાલો એસની કિંમત છે અગિયાર છેદ બે માઇનસ એ ની કિંમત છે પાંચ ફરીથી એસ ની કિંમત અગિયાર છેદ બે માઇનસ બી ની કિંમત પણ પાંચ અગિયાર છેદ બે અને સી ની કિંમત કેટલી છે એક છે બરાબર ચલો હવે આ બંને કાઉસ સરખા છે વર્ગ લખી નાખ્યો છે કારણ કે બંને કાઉસ સરખા છે એટલે હું વર્ગ લખી શકું તથા અહીંયા બાદ બાકી કરો ક્રોસ ગુણાકાર બે એકા બે તો શું થાય અગિયાર માઇનસ ના છેદમાં બે થાય ચલો ત્યાર પછી પાછળ જોઈએ

સેન્ટીમીટર સ્કવેર હા લખવી પડશે આ બધી ગુણાકાર ભાગાકારની પ્રક્રિયાઓ કરશો એટલે જવાબ આવશે બે પોઈન્ટ ચારસો પિંચોતેર સેન્ટીમીટર સ્ક્વેર કેટલો જવાબ આવશે બે પોઈન્ટ ચારસો પિંચોતેર સેન્ટીમીટર સ્ક્વેર આશરે કિંમત છે કેવી કિંમત છે આશરે

સપાટી બે લંબચોરસ છે તો એનું ક્ષેત્રફળ સપાટી બે લંબ ચોરસ છે તેથી સપાટી બે નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો લંબાઈ છે છ પોઈન્ટ પાંચ અને પહોળાઈ છે એક

ધ્યાનથી સમજો સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું હોય કારણ કે આની અંદર કોઈ વેધ દોરેલો નથી બરાબર તો હવે સપાટી ત્રીજી સમલંબ ચતુષ્કોણ છે કેવું છે સમલંબ ચતુષ્કોણ છે તો દોરીએ સમલમ્બ ચતુષ્કોણ કઈક આવો છે કોઈ પણ નામ આપી શકો છો નામ આપી દઈએ એ બી

તો ચોરસની સામસામે બાજુ નહી બધી બાજુઓ કેવી હોય સરખી મતલબ આ એક હોય તો આ પણ એક હોય તો આ પણ એક હોય અને આ પણ એક હોય સેન્ટીમીટર સેન્ટીમીટર ખ્યાલ આવે એટલો હવે આ બાજુઓ પણ એક એક સેન્ટીમીટરની છે તો હવે આપણે મેળવવાનું શું રહ્યું આપણે જો ચોરસનું ક્ષેત્રફળ તો આપણને મળી જશે ચાલો એમાં કોઈ વાંધો નથી પણ હજી આ બે ત્રિકોણ ભાગ રહી જાય ને આ એ સીએમ અને બી એનડી બંને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા પડે તો એના માટે આ આ બાજુનું માપ જોઈએ સીએમ બાજુ અને એનડી તો એ બાજુનું માપ આપણે હવે મેળવવાનું છે ચાલો તો એ કઈ રીતે મળશે જુઓ તો સૌ પ્રથમ તો આ બંને બાજુઓનો કઈક સંબંધ હશે એ સંબંધ મેળવી લઈએ

અને એનડી આ ત્રણેય ભાગ છે આ ત્રણેય ભાગ છે એમનો સરવાળો આ ત્રણેય ભાગનો જો તમે સરવાળો કરો તો એ તમને કેટલો મળે સીડી મળે કેટલો મળે સીડી મળે બરાબર હવે એમાંથી આપણી પાસે આ એમ બાજુનું માપ તો છે તેથી સી એમ વત્તા એમ નું માપ એક છે વત્તા એન ડી રહેશે બરાબર કેટલા થાય એક થાય તો આ પ્લસ છે કોલી બાજુ જાય તો માઇનસ તો સી એમ વત્તા એન બરાબર એક તથા સીએમ અને એનડીનો સરવાળો પણ એક સેન્ટીમીટર હોય અને બંને પાછા કેવા હોય સરખા સરખા હોય આ જે વેધ છે ને એ અહીંયા જે બાજુઓ છોડે ને એ બંને બાજુઓ સરખી હોય કારણ કે જો અહીંયા આ ચોરસ બની જાય છે તથા અહીંયા જે આ કાટકોણ ત્રિકોણ બને તેથી આ સીએમ બરાબર શું થાય એનડી થાય સીએમ બરાબર એનડી થાય તો તેથી સીએમ વત્તા એનડી ની જગ્યાએ પણ આપણે સીએમ લખી શકીએ તેથી સીએમ બરાબર ટુ સીએમ બરાબર એક આ સીએમ વત્તા સીએમ એટલે ટુ સીએમ બે ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં તો સીએમ બરાબર એક ના છેદમાં બે બરાબર એનડી કારણ કે એનડી અને સીએમ બંનેના માપ કેવા હોય સરખા હોય એટલે આપણને જવાબ મળ્યો એકના છેદમાં બે સેન્ટીમીટર

જેવો આકાર આપણને દેખાય છે પણ બધી વસ્તુ એ બધી વાત બધા દાખલામાં ચોરસ જ ન હોય બરાબર આ થોડુંક જુદું પણ હોઈ શકે એટલા માટે આ લંબ ચોરસ હશે પણ ચોરસ નથી એટલા માટે આના માપ એક એક સેન્ટીમીટર થશે નહીં આ એક આપણી મિસ્ટેક છે રિયલી સોરી ઓકે તો અહીંયા એક મિસ્ટેક આપણાથી થઈ છે આના માપ છે એક એક સેન્ટીમીટર નહીં થાય આના માપ આપણે મેળવવા પડશે શું થશે મેળવવા પડશે તો એ કઈ રીતે મળશે પાયથાગોરસના પ્રમાય ઉપરથી મળશે કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસ નો પ્રમેય લાગુ પડે તો ચાલો આપણે કોઈ પણ એક ત્રિકોણમાં લઈ શકીએ એવું નથી કે આજ જ ત્રિકોણમાં લેવો કે આજ જ ત્રિકોણમાં બરાબર આપણે કાટકોણ ત્રિકોણ બી એન્ડ ડી માં લઈએ ચાલો તો કાટકોણ ત્રિકોણ બી એન્ડ ડી માં ખૂણો એન જે છે એ નેવું અંશ છે તેથી કર્ણ કોણ બને બીડી બને તેથી કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે હવે એમાંથી આપણે બી મેળવવાનું છે બીડીનું માપ એક છે જે આપણે જાણીએ છીએ એનડીનું માપ આપણે હમણાં મેળવ્યું એક ના છેદમાં બે એનો વર્ગ ચાલો એકનો વર્ગ શું થાય એક થાય બી નો વર્ગ એમને રહેશે પ્લસ એકનો વર્ગ એક અને છેદમાં બે નો વર્ગ ચાર પ્લસ એક ના છેદમાં ચાર ઓલી બાજુ જાય તો માઇનસ તેથી વન માઇનસ વન અપોન ફોર ઇક્વલ ટુ

સમલમ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય બે સમાંતર બાજુઓના લંબાઈનો સરવાળો એકના છેદમાં બે આવું થાય સૂત્ર ચાલો લખીએ સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક છેદ બે ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર ગુણ્યા શું આવે લંબ અંતર તેમની વચ્ચેનું લંબ અંતર શું આવે તેમની વચ્ચેનું લંબ અંતર તો આપણે એબીસીડી નું માપ જોઈએ છે એબીસીડી ચતુષ્કોણ છે ને એનું ક્ષેત્રફળ મેળવવું છે તો એ કઈ રીતે મળશે એક ના છેદમાં બે એમને બે સમાંતર બાજુઓ છે એમનો સરવાળો કરીએ તો એક નું માપ એક છે અને બીજી નું માપ બે છે તો એક વત્તા બે કેટલા થાય ત્રણ થાય કેટલા થાય ત્રણ તથા જે આપણને તેમની વચ્ચેનું લંબ અંતર મેળ્યું એ કેટલું મળ્યું છે એ શું છે છે લંબ અંતર અને જવાબ મળે થ્રી રૂટ થ્રી ના છેદમાં ચાર થ્રી રૂટ થ્રી એના છેદમાં ચાર મળે હવે રૂટ ત્રણ ની કિંમત સેન્ટીમીટર સ્ક્વેર આવે હવે આ રૂટ ત્રણ ની કિંમત એક પોઈન્ટ સાતસો ને બત્રીસ છે કેટલી છે એક પોઈન્ટ સાતસો બત્રીસ તો ત્રણ ગુણ્યા એક કરી એનો ભાગાકાર ચાર સાથે કરશો એટલે તમને જવાબ મળશે એક પોઈન્ટ ત્રણ કેટલો મળશે એક પોઈન્ટ ત્રણ આ ગુણાકાર ભાગાકાર કરતા તમને જવાબ આવશે એક પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર સ્કવેર પણ કેવો જવાબ છે એ આશરે જવાબ છે

એમાં આ કાટકોણ ત્રિકોણ રચે છે તો એમાં જે આ પાયો છે એનું માપ છે છ સેન્ટીમીટર તથા આ જે વેધ છે ને એનું માપ છે દોઢ સેન્ટીમીટર જો ખૂબ ઝીણા અક્ષરે લખેલું છે મેં પાયો છે એનું માપ છ સેન્ટીમીટર છે અને વેધ છે એનું માપ દોઢ સેન્ટીમીટર છે તો તેથી સપાટી ચાર નું ક્ષેત્રફળ બરાબર એક છેદ બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો સપાટી ચાર માટે અને પાંચનું પણ સરખું જ હશે એટલે અહીંયા લખી નાખું સપાટી પાંચ નું પણ ક્ષેત્રફળ બરાબર તેથી સપાટી પાંચ નું ક્ષેત્રફળ બરાબર સપાટી ચાર નું ક્ષેત્રફળ બરાબર એક છેદ બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે એક છેદ બે એમને પાયો છ સેન્ટીમીટર છે વેદ દોઢ સેન્ટીમીટર છે બે ત્રણ છ ત્રણ ગુણ્યા દોઢ એટલે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર થાય તો સપાટી ચારનું અને પાંચ નું ક્ષેત્રફળ કેટલું છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હશે હવે આપણે આખે આખી આકૃતિનું ક્ષેત્રફળ મેળવીએ તો સંપૂર્ણ ક્ષેત્રફળ બરાબર સપાટી એકનું ક્ષેત્રફળ વત્તા બે નું ક્ષેત્રફળ વત્તા ત્રણનું વત્તા ચાર નું વત્તા

ચાર પોઈન્ટ ચારસો પિંચોતેર ઉમેરો એટલે ઓગણીસ પોઈન્ટ બસો પિંચોતેર થાય રેડી છે બરાબર છે જવાબ તો આ વિડિયોમાં આપણે દાખલા નંબર ત્રણ સુધી રાખીએ હવે દાખલા નંબર ચાર થી નેક્સ્ટ વિડીયોમાં શીખીશું